હેલો ફ્રેન્ડ્સ શરૂઆત કરીએ આજના આપણા આ વિડિયો સેશનની સ્ટડીમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો પહેલો જ પ્રશ્ન કંઈક આવો છે રાપર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે મિત્રો રાપર તાલુકો છે ને રાપર તાલુકો એ કચ્છ જિલ્લામાં આવેલો છે ક્યાં આવેલો છે ભાઈ કચ્છડો બરાબર કચ્છ જિલ્લામાં આવેલો છે ભચાઉ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે તો એ પણ યાદ રાખજો ભાઈ ભચાવ પણ ક્યાં આવેલો છે કચ્છ જિલ્લામાં જ આવેલો છે ગુજરાતમાં તેરા ફોર્ટ જો તેરા બરાબર તેરા હકીકતે સ્થળનું નામ છે જે અબડાસામાં આવેલું છે ભાઈ બરાબર અને ત્યાં એક કિલ્લો છે એટલે કે ગઢ છે ગઢ બરાબર ફોર્ટ ફોટ એટલે કે ગઢ કિલ્લો તો મિત્રો ગુજરાતમાં ગુજરાતમાં તેરા ફોર્ટ ગઢ કયા તાલુકામાં આવેલો છે તો અબડાસા તાલુકો અબડાસા તાલુકો પૂછાય અને કચ્છ જિલ્લો પૂછાય ભાઈ બરાબર કચ્છ જિલ્લો યાદ રાખજો આવા પ્રશ્નો પૂછાઈ શકે ભાઈ બરાબર આવા પ્રશ્નો આવનારી એક્ઝામમાં ડોક્યું કરી જાય ભુજ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ વાવ એટલે કે સ્ટેપવેલનું નામ જણાવો ભાઈ ભુજમાં પણ એક સ્ટેપવેલ આવેલી છે એક પ્રસિદ્ધ વાવ આવેલી છે એ વાવનું નામ પૂછ્યું તો એનું નામ છે મિત્રો રામકુંડ સ્ટેપવેલ બરાબર રામકુંડ સ્ટેપવેલ એનું નામ છે ગાંધીધામ તાલુકો ગાંધીધામ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે તો યાદ રાખજો મિત્રો ગાંધીધામ તાલુકો ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલો છે ક્યાં આવેલો છે કચ્છ જિલ્લામાં આવેલો છે કંઠકોટ કંઠકોટનો કિલ્લો અથવા કંઠકોટ ફોર્ટ બરાબર કંઠકોટનો કિલ્લો ગુજરાતના કયા તાલુકામાં આવેલો છે ભાઈ ભચાઉ તાલુકામાં આવેલો છે ક્યાં આવેલો છે ભચાઉ તાલુકામાં ગુજરાતમાં કંઠકોટનો કિલ્લો આવેલો છે ત્યારબાદ મુન્દ્રા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે તો મિત્રો મુન્દ્રા પણ કચ્છમાં જ આવેલો છે ક્યાં આવેલો છે ભાઈ કચ્છમાંથી મુન્દ્રા તાલુકો પણ આવેલો છે લખપત તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે તો મિત્રો એ પણ ક્યાં આવેલો છે ભાઈ કચ્છમાં જ આવેલો છે લખપત તાલુકો ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં રોહા ફોર્ટ એટલે કે રોહાનો કિલ્લો ગુજરાતના કયા તાલુકામાં આવેલો છે તો નખત્રાણા આ સાચો જવાબ આવે છે ભાઈ નખત્રાણા બરાબર યાદ રાખજો ભાઈ નખત્રાણા લોકવાયકા મુજબ કચ્છના કયા પ્રસિદ્ધ સંતની કથા મોતીઓ નામના કુતરા અને લાલિયો નામના ગધેડા સાથે વણાયેલી છે મિત્રો મેકરણ મેકરણ દાદા બરાબર સંત મેકરણ આમની લોકવાયકા મુજબ ભાઈ મોતીઓ નામનો કૂતરો અને લાલિયો નામનો ગધેડો આ એક લોકવાયકા છે ભાઈ કચ્છમાં જે લોકો ભૂલા પડી જાય ને એમને આ મેકરણ દાદા રસ્તો બતાવતા અને પાણી પાતા ભાઈ બરાબર તો આ એક લોકવાયકા છે ભાઈ અને સત્ય પણ હોઈ શકે ભાઈ એમાં આપણે કંઈ કહી ન શકીએ પણ હોઈ શકે ભાઈ બરાબર બાકી આ મેકરણ દાદાના પ્રશ્નો વારંવાર પૂછાય છે નખત્રાણા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં ભાઈ નખત્રાણા આવે એટલે કચ્છ યાદ આવે બરાબર નખત્રાણા તાલુકો યાવે એટલે કચ્છ યાદ આવે પવિત્ર એવી રુકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપર વેકરા કયા જિલ્લામાં આવેલું છે મિત્રો પવિત્ર એવી રુકમાવતી નદી તો રૂપમાવતી નદી કિનારે આવેલ પવિત્ર એવું યાત્રાધામ રામપરા વેકરા એ ક્યાં આવેલું છે કચ્છડામાં આવેલું છે ભાઈ કચ્છ જિલ્લામાં આવેલું છે પ્રસિદ્ધ સૂર્યમંદિર કોટાય જો પ્રસિદ્ધ સૂર્યમંદિર પણ ક્યાંનું કોટાયના સૂર્યમંદિરની વાત છે એ કયા જિલ્લામાં આવેલ છે તો એ કચ્છ જિલ્લામાં આવેલ છે નખત્રાણા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ભાઈ નખત્રાણા કચ્છ જિલ્લામાં આવેલો છે ફરીવાર રિપીટ થયો ફરી ફરી રિપીટ એટલા માટે થાય કારણ કે વારંવાર રિપીટ થતા પ્રશ્નો છે ભાઈ બરાબર બની શકે તમારી એક્ઝામમાં પણ ડોક્યુ કરી જાય એટલે યાદ રાખતા જાઓ ભાઈ ભચાઉ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે ભાઈ ભચાઉ તાલુકો કચ્છમાં આવેલો છે ગાંધીધામ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે તો ભાઈ એ પણ કચ્છમાં જ આવેલું છે મુન્દ્રા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ભાઈ મુન્દ્રા તો મુન્દ્રા પણ મિત્રો ક્યાં આવેલ છે કચ્છમાં જ આવેલું છે જૈન સંપ્રદાય જૈન સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ એવું ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે તો મિત્રો ભદ્રેશ્વર કચ્છ જિલ્લામાં આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ કચ્છ જિલ્લામાં ભદ્રેશ્વર આવેલું છે પવિત્ર રુકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપરા વેકરા કયા જિલ્લામાં આવેલું છે તો ભાઈ એ કચ્છમાં આવેલું છે ક્યાં આવેલું છે કચ્છ જિલ્લામાં આવેલું છે યાદ રાખતા જાઓ અને હા મિત્રો તમને વિડીયો ગમતો હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો બરાબર અને આપણે વિડીયોની શરૂઆતમાં જ કહેતા હોઈએ છીએ મિત્રો કે વિડીયો ગમે તો લાઇક શેર અને કમેન્ટ કરો પણ હું એવું નથી કહેવાનો મિત્રો આપણે એક પ્રકલ્પા ચેરિટેબલ ટ્રસ્ટ કરીને એક ટ્રસ્ટ છે ભાઈ બરાબર જે નિરાધાર બાળકોને સાચવે છે ભાઈ તો એમને મદદરૂપ થાય એ માટે તમે આ વિડીયોને શેર કરો ભાઈ બરાબર અને હા તમે જો કોઈ પણ પ્રકારની સહાય કરવા માગતા હોવ તો આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો ભાઈ બરાબર અને તમારી જે સહાય છે એ બીજાને મદદરૂપ જ થશે મારા વાલા મિત્રો તો યાદ રાખજો બરાબર બાકી લાઇક કરો ન કરો એ તમારા ઉપર છે ભાઈ બધા યુટ્યુબના જે પણ પૈસા આવે એ ટ્રસ્ટમાં જાય છે આગળ વધીએ મિત્રો કચ્છનો સમગ્ર વિસ્તાર ભૂકંપના કયા ઝોનમાં આવેલો છે તો ઝોન નંબર પાંચમાં આવેલો છે ભાઈ ઝોન નંબર પાંચમાં આવેલો છે જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જખ્ખો કયા જિલ્લામાં આવેલું છે ભાઈ મિત્રો જખ્ખો છે ને જખો એ કચ્છમાં આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ જખ્ખો છે એ કચ્છમાં આવેલું છે જૈન સંપ્રદાયનું એક પવિત્ર યાત્રાધામ છે ભાઈ જૈન સંપ્રદાય સાથે જે સંકળાયેલા હોય એમને ખ્યાલ હોય ભાઈ ઘોડખરનું અભ્યારણ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તો મિત્રો ઘોડખરનું અભ્યારણ કચ્છ જિલ્લામાં આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ કચ્છ જિલ્લામાં આવેલું છે જેસલ તોરલની સમાધિ ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલી છે ભાઈ જેસલ તોરલ ભાઈ બહુ જાણીતા એવા વ્યક્તિઓ છે ભાઈ જેસલ અને તોરલ બરાબર તો આ જેસલ તોરલની સમાધિ કચ્છ જિલ્લામાં આવેલી છે ક્યાં આવેલી છે ભાઈ કચ્છ જિલ્લામાં આવેલી છે કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે ભાઈ કચ્છના રાપરની વાત છે ભાઈ રાપર ખાતે છે ને મિત્રો યાદ રાખજો કયો રવિચીનો લોકમેળો ભરાય છે ભાઈ કચ્છના રાપર મુકામે ભાઈ રવિચીનો લોકમેળો ભરાય છે જૈન પંચતીર્થમાંનું પવિત્ર સ્થળ ક્યાં આવેલું છે તો ભાઈ સુથરી મુકામે આવેલું છે બરાબર સુથરી એ પણ એક જૈન પંચતીર્થ પૈકી એક છે જે કચ્છ જિલ્લામાં આવેલા છે એમની વાત છે આ ધ ધલ્ડેસ્ટ મ્યુઝિયમ ઓફ ગુજરાત ઇઝ જો ઇંગ્લિશમાં પ્રશ્ન પૂછી લીધો ભાઈ ધ ઓલ્ડેસ્ટ મ્યુઝિયમ ઓફ ગુજરાત ઇઝ કચ્છ મ્યુઝિયમ ઇન ભુજ બરાબર કચ્છ મ્યુઝિયમ ભાઈ કચ્છમાં આવેલું મ્યુઝિયમ બરાબર કચ્છમાં આવેલું મ્યુઝિયમ ભાઈ સંગ્રહાલયની વાત છે ઇંગ્લિશમાં પ્રશ્ન આવે એટલે ગભરાવાનું નહીં મિત્રો બરાબર ઈમાનદારીથી અને શાંતિથી વાંચો એટલે તમારો જવાબ તમને મળે મળે ને મળે ભુજ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે મિત્રો ભુજ તાલુકો ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ છે ભાઈ ત્યારબાદ જેસલ તોરલની સમાધિ ક્યાં આવેલી છે ભાઈ તો એ પણ આવડે અંજારમાં આવેલી છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા વળો રણોત્સવ ક્યાં યોજાય છે ભાઈ અમિતાભ બચ્ચન આવે ને તો આ સ્લોગન બોલે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા આ સ્લોગન સાથે ઘોરડો મુકામે રણોત્સવની શરૂઆત થાય છે ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે તો ભાઈ ધોળાવીરા છે ને એ કચ્છ જિલ્લામાં આવેલું છે ભાઈ રાપર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે રાપર છે ને મિત્રો કચ્છમાં આવેલ છે ભાઈ આગળ જ આપણે ચર્ચા કરી ત્યાં રવેચીનો મેળો ભરાય છે ત્યારબાદ ગુજરાતની ઉત્તરે કયો અખાત આવેલો છે તો ભાઈ ગુજરાતની ઉત્તરે કચ્છનો અખાત છે ભાઈ ગુજરાતની ઉત્તર દિશા તરફ જાઓ એટલે કયો અખાત આવે ભાઈ કચ્છનો અખાત જોવા મળે કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે તો રવેજીનો લોકમેળો ભરાય છે કચ્છના રાપર ખાતે લોકમેળો ભરાય છે અને કયો રવેચીનો બરાબર ચોત્રીસમો પ્રશ્ન આ સ્થળે ગંગાજી અને જમુનાજી નામના પવિત્ર કુંડ આવેલા છે તથા અહીંની રૂકમાવતી નદીના કિનારે મેળો ભરાય છે તો એ જ સ્થળ છે રામ પર વેકરા બરાબર રામ પર વેકરા આ પ્રશ્ન પૂછાઈ ગયો છે ભાઈ વારંવાર રિપીટ થાય છે ગુજરાતનું પ્રસિદ્ધ નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલ છે ભાઈ ગુજરાતનું પ્રસિદ્ધ એવું નારાયણ સરોવર કચ્છ જિલ્લામાં આવેલું છે દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીરણોદ્ધર ડુંગર ક્યાં આવેલો છે અને કયા જિલ્લામાં આવેલો છે ભાઈ ધીરણોધર ડુંગર કચ્છ જિલ્લામાં આવેલો છે ક્યાં આવેલો છે ભાઈ કચ્છડો બારે માસ ભાઈ કચ્છડામાં આવેલો છે અબડાસા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે ભાઈ અબડાસા તાલુકો છે ને એ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલો છે ભાઈ ગુજરાતનું પ્રસિદ્ધ એવું નારાયણ સરોવર ક્યાં જિલ્લામાં આવેલું છે તો ભાઈ કચ્છો બરાબર કચ્છમાં આવેલું છે ભાઈ કચ્છ જિલ્લામાં આવેલ પાનદ્રો વિસ્તારમાંથી શું મળી આવે છે ભાઈ પાનદ્રો વિસ્તારમાંથી લિગ્નાઇટ કોલસો મળી આવે કેવો કોલસો કોલસો મળી આવે છે ઇટ્સ ઓકે બધાને ખ્યાલ છે ભાઈ પણ કયા પ્રકારનો કોલસો મળી આવે છે તો એ યાદ રાખજો મિત્રો કયો કોલસો મળી આવે છે લિગ્નાઇટ કોલસો મળી આવે છે નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે તો ભાઈ યાદ રાખજો નારાયણ સરોવર કચ્છ જિલ્લામાં આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ કચ્છ જિલ્લામાં નારાયણ સરોવર આવેલું છે ભાઈ સુરજબારી શું છે મિત્રો સુરજબારી શું છે તો એક પુલનું નામ છે ભાઈ સુરજબારી શું છે એક પુલનું નામ છે ભાઈ માંડવી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે મિત્રો માંડવી સુરતમાં આવેલો છે એક માંડવી કચ્છમાં પણ આવેલું છે એટલે આ બંને માન્ય રહ્યા હતા ભાઈ બરાબર જો એટલે તમને ટીક પણ કરીને આપ્યું છે ભાઈ કચ્છ અને સુરત આ બંને માન્ય રહ્યા હતા ભાઈ ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાને નીચેના દર્શાવેલ પૈકી ક્યાં જિલ્લાની હદ સ્પર્શતી નથી તો ભાઈ મોરબીની હદ સ્પર્શ કરે છે ભાઈ પોરબંદર પણ અડી જાય છે રાજકોટ પણ અડી જાય છે પણ જૂનાગઢ સ્પર્શ કરતું નથી ગુજરાત રાજ્યમાં નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર કયા સ્થળે આવેલું છે તો વાલુસુરા ખાતે ભાઈ નૌકા સેનાનું શું આવેલું છે ભાઈ તાલીમ કેન્દ્ર આવેલું છે ભાવિ દેશભક્તો તૈયાર કરતી સૈનિક શાળા બાલાછડી કયા જિલ્લામાં આવેલી છે તો મિત્રો બાલાછડી એ જામનગર જિલ્લામાં આવેલી છે ક્યાં આવેલી છે ભાઈ જામનગર જિલ્લામાં ત્યારબાદ સેના માટેનું તાલીમ કેન્દ્ર વાલુસુરા ક્યાં આવેલું છે ભાઈ તો એ પણ જામનગરમાં આવેલું છે ભાઈ જામ જોધપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે તો મિત્રો જામજોધપુર જામનગરમાં આવેલું છે જામજોધપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે આવો સવાલ છે ભાઈ જામનગરમાં આવેલ છે ગુજરાતના કયા વિસ્તારમાંથી સૈનિક સ્કૂલ આવેલી છે ભાઈ ગુજરાતમાં કયા વિસ્તારમાં સૈનિક સ્કૂલ તો બાલાછડી ખાતે ભાઈ બાલાછડી ખાતે સૈનિક સ્કૂલ છે ભાઈ જામનગર જિલ્લાની હદને નીચેનામાંથી કયા જિલ્લાની હદ સ્પર્શ જિલ્લાની હદ સ્પર્શતી નથી ભાઈ તો પોરબંદરની હદ સ્પર્શ કરે છે મોરબીની પણ કરે છે દેવભૂમિ દ્વારકાની પણ કરે છે પણ ગીર સોમનાથની હદ જામનગરને સ્પર્શ કરતી નથી ડેનમાર્કની મદદથી ગુજરાત સરકારે કયા જિલ્લામાં મોટું વિન્ડફામ ઊભું કરેલ છે તો ભાઈ જામનગર જિલ્લામાં મોટું વિન્ડફામ ઊભું કરેલું જોવા મળે છે ભાઈ યાદ રાખતા જાઓ આવા પ્રશ્નો પૂછાઈ શકે ભાઈ આગળના પ્રશ્નો તરફ વધીએ મિત્રો પિયોટન ટાપુઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલા છે ભાઈ પિરોટન ટાપુ ગુજરાતના જામનગર જિલ્લામાં આવેલા છે ક્યાં આવેલા છે ભાઈ જામનગર જિલ્લામાં આવેલા છે ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાને નીચે દર્શાવેલા જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી આવો સવાલ છે ભાઈ તો મિત્રો ઓપ્શન ચેક કરવા પડે ભાઈ મોરબી યસ મોરબી જામનગરને અડી જાય છે ભાઈ પોરબંદર પણ સ્પર્શ કરી જાય છે રાજકોટ તો ભાઈ સ્પર્શ કરે જ ને પણ જૂનાગઢ સ્પર્શ કરતું નથી જૂનાગઢ અને જામનગરને કાંઈ લેવા દેવા જ નથી મારા વાલા મિત્રો તો જૂનાગઢ સાચો જવાબ આવે છે મહિલાઓને પ્રિય એવી બાંધણી માટે કયું શહેર જાણીતું છે ભાઈ જામનગરની બાંધણી ખૂબ જ પ્રખ્યાત છે ભાઈ બરાબર તો જવાબ શું આવે ભાઈ જામનગર સાચો જવાબ આવે છે ભાઈ જામનગરની શું પ્રખ્યાત છે બાંધણી પ્રખ્યાત છે નૌકાદળનું તાલીમ કેન્દ્ર આઈ એનએસ વાલુસુરા નીચેના પૈકી કયા સ્થળે છે ભાઈ તો ભાઈ આપણે આગળ ચર્ચા થઈ નૌકાદળ માટે ભાઈ નૌકાદળ માટેનું તાલીમ કેન્દ્ર એવું વાલુસુરા નીચેના પૈકી કયા સ્થળે આવેલું છે ભાઈ તો એ જામનગર ખાતે આવેલું છે ક્યાં આવેલું છે જામનગર ખાતે આવેલું છે ભાઈ ત્યારબાદ ગુજરાતનું પ્રસિદ્ધ નવલખા મંદિર નવલખા મંદિર કયા તાલુકામાં આવેલ છે ભાઈ મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લો લાગુ પડે અને ભાણવડ કયો ભાઈ ભાણવડ તાલુકો લાગુ પડે છે શેની વાત છે ગુજરાતનું પ્રસિદ્ધ એવું નવલખા મંદિર કયા તાલુકામાં આવેલું છે ભાઈ ભાણવડમાં આવેલું છે ક્યાં આવેલું છે ભાણવડમાં કલ્યાણપુર તાલુકો ગુજરાતના રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ભાઈ કલ્યાણપુરની વાત છે મિત્રો કલ્યાણપુર ભાઈ દેવભૂમિ દ્વારકાનો શું છે તાલુકો છે ભાઈ યાદ રાખજો કલ્યાણપુર બરાબર પૌરાણિક નવલકથા સોરી પૌરાણિક નવલખા મંદિરનું સ્થાનક એવું ઘુમલી કયા જિલ્લામાં આવેલું છે ભાઈ તો ઘૂમલી છે ને દેવભૂમિ દ્વારકામાં આવેલું છે જેઠવાઓની રાજધાની કહેવાય ભાઈ જેઠવા વંશની રાજધાની કહેવાય છે ઘૂમલી દેવભૂમિ દ્વારકા ખાતે આવેલું છે ભાઈ દ્વારકા જતા નજીકનો ગણેશ નારેશ્વર ગોપી તળાવ તેમજ આજુબાજુના વિસ્તારને ક્યાં નામે ઓળખવામાં આવે છે મિત્રો આ જે દ્વારકા જતાં રસ્તામાં આવતો જે નજીકનો વિસ્તાર છે નારેશ્વર વન ગોપી તળાવ બરાબર આ તેની આજુબાજુનો વન છે દ્વારુકા વન કેવો ભાઈ દારુકા વન તરીકે ઓળખાય છે બરાબર દ્વારુકા વન ભાઈ કૃષ્ણ ભગવાને અહીંયા લીલાઓ કરેલી છે ભાઈ બરાબર એ પણ તમને થોડુંક યાદ હશે ભાઈ ઓખા મંડળ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ભાઈ ઓખા મંડળ દેવભૂમિ દ્વારિકામાં આવેલ છે ક્યાં આવેલ છે દેવભૂમિ દ્વારિકામાં ઐતિહાસિક સ્થળ ઘૂમલી કયા જિલ્લામાં આવેલ છે ભાઈ તો મિત્રો યાદ રાખજો ઘૂમલી ક્યાં આવેલું છે દેવભૂમિ દ્વારિકા જિલ્લામાં આવેલું છે કલ્યાણપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ભાઈ કલ્યાણપુર આવે એટલે તમારો જવાબ આવે દેવભૂમિ દ્વારિકા ત્યારબાદ આગળના પ્રશ્ન તરફ વધીએ મિત્રો અને હા મિત્રો એ પહેલાં તમને કહી દો વિડીયો ગમતો હોય તો લાઇક શેર અને કમેન્ટ સેક્શનમાં અવશ્ય કમેન્ટ કરીને જણાવજો ભાઈ બરાબર બાકી મેં તમને કીધું એમ આપણે પ્રકલ્પા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રકલ્પા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભાઈ આ વિડીયો શૂટિંગ થાય છે બરાબર આના જે પણ યુટ્યુબના પૈસા આવે છે એ ચેરિટીમાં યુઝ થાય છે કોઈ પણ વ્યક્તિ વ્યક્તિ આનો યુઝ કરતા નથી બાળકોને અભ્યાસ સાથે સંકળાયેલી વસ્તુઓ વેચવા માટે ભાઈ વસ્તુઓ અને સેવાઓ માટે આ આ ટ્રસ્ટનો ઉપયોગ થાય છે અને યુટ્યુબ ચેનલ પણ એમના માટે જ છે ભાઈ બરાબર તો એ પણ એક ધ્યાનમાં રાખજો ભાઈ બને એટલી મદદ કરી શકો છો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરીને જેથી કરીને ભાઈ વિડીયોમાં થોડાક વ્યૂઝ જોવા મળે અને આ નંબર ઉપર તમે મદદરૂપ પણ થઈ શકો છો ભાઈ આગળ વધીએ મિત્રો ગુજરાતમાં બરડા સિંહ અભયારણ્ય ક્યા જિલ્લામાં આવેલ છે મિત્રો ગુજરાતમાં બરડા સિંહ અભયારણ્ય પોરબંદર ખાતે આવેલ છે ક્યાં આવેલ છે પોરબંદર ખાતે આવેલ છે હર્ષદ માતાનું પવિત્ર એવું યાત્રાધામ મિયાણી કયા જિલ્લામાં આવેલ છે તો મિત્રો મિયાણી પોરબંદર જિલ્લામાં આવેલ છે ક્યાં આવેલ છે ભાઈ પોરબંદર જિલ્લામાં આવેલ છે ભગવાન શ્રી કૃષ્ણએ રુકમણી સાથે માધવપુર ખાતે લગ્ન કર્યા હતા એવી લોકવાયકા છે અને જે સત્ય છે ભાઈ આ સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે તો મિત્રો આ સ્થળ મિત્રો ગુજરાતના પોરબંદર જિલ્લામાં આવેલ છે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણએ રુકમણી સાથે અહીં માધવપુર ખાતે લગ્ન કર્યા હતા ભાઈ એવી લોકવાયકા છે અને જે માધવપુર પોરબંદર ખાતે આવેલું છે ભાઈ ત્યારબાદ મિત્રો ગાયના સંવર્ધન માટે ગુજરાત સરકારે કયા સ્થળે નવી કાવ સેન્ચુરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે તો ભાઈ પોરબંદર ખાતે કાવ સેન્ચુરી ભાઈ ગાય માટેની સેન્ચુરી બનાવવાનો નિર્ણય લઈ લીધેલો છે ભાઈ પોરબંદર ખાતે ગાયના સંવર્ધન માટે ગુજરાત સરકારે કયા સ્થળે નવી કાવ સેન્ચ્યુરી શરૂ કરવાનો નિર્ણય લીધો ભાઈ ફરી ફરી પ્રશ્ન રિપીટ થાય છે ભાઈ તો એનો જવાબ આવે છે પોરબંદર ખાતે ભાઈ બરાબર ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ભાઈ જૂનાગઢને પોરબંદર સ્પર્શ કરી જાય છે રાજકોટ પણ સ્પર્શ કરી જાય છે ગીર સોમનાથ પણ સ્પર્શ કરી જાય છે પણ ભાવેણા સ્પર્શ કરતો નથી ભાઈ બરાબર ભાવેણા એને અડતું જ નથી ભાઈ જૂનાગઢને એને એ કંઈ લેવા દેવા જ નથી ભાઈ ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાને નીચે દર્શાવેલા જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી તો ભાઈ આમાં સાચો જવાબ આપણે આગળ જ ચર્ચા કરી ભાવનગર આવે છે જમેલી શાહ પીરની દરગાહનું સ્થાન દાતાર કયા જિલ્લામાં આવેલું છે ભાઈ દાતાર ક્યાં આવેલું છે તો દાતાર જૂનાગઢમાં આવેલું છે ભાઈ તમને નામથી જ ખબર પડી જાય ભવનાથનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે ભાઈ ભવનાથનો લૂક મેળો ભાઈ ક્યાં ભરાય છે જુનાગઢ ભાઈ બરાબર જુનાગઢ ખાતે ભાઈ ભરાય છે શેની વાત છે ભવનાથના લોકમેળાની આ વાત છે ભાઈ પવિત્ર સંત આપાગા ગીગાનું સમાધિ સ્થળ સતાધાર કયા જિલ્લામાં આવેલું છે મિત્રો સત્તાધાર બરાબર સત્તાધાર જવું મારે જૂનાગઢ જવું ભાઈ સત્તાધાર જવું મારે જૂનાણા જવું આવું કે છે તો એ આ જૂનાગઢ ભાઈ ત્યાં સત્તાધાર આપા ગીગાની સમાધિ સ્થળ આવેલું છે ભાઈ માળિયા હાટીના તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે મિત્રો માળિયા હાટીના તાલુકો છે ને જૂનાગઢ જિલ્લામાં આવેલ છે ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી તો મિત્રો આપણે વાત એ પોરબંદર અડી જાય છે ભાઈ રાજકોટ પણ અડી જાય છે ગીર સોમનાથ પણ અડી જાય છે પણ ભાવનગર સ્પર્શ કરતું નથી ભાઈ વિસાવદર વિસાવદર તાલુકો વિસાવદર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ભાઈ તો વિસાવદર જુનાગઢમાં આવેલ છે ક્યાં આવેલ છે જુનાગઢમાં આવેલ છે જમેલી શાહ પીરની દરગાહનું સ્થાન દાતાર કયા જિલ્લામાં આવેલ છે મિત્રો દાતાર પણ જુનાગઢમાં જ આવેલું છે પવિત્ર સંત આપા ગીગાનું સમાધિ સ્થળ કયા જિલ્લામાં આવેલું છે ભાઈ આપાગીગાનું સમાધિ સ્થળ આપણે આગળ જ ચર્ચા કરી ભાઈ ક્યાં આવેલ છે જુનાગઢ મુકામે આવેલું છે ભાઈ ભેંસાણ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે મિત્રો ભેસાણ તાલુકો ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લામાં આવેલ છે ક્યાં આવેલ છે ભાઈ જુનાગઢ જિલ્લામાં આવેલ છે પવિત્ર સંત આપા ગીગાનું સમાધિ સ્થળ કયા જિલ્લામાં આવેલ છે તો એ મિત્રો જૂનાગઢમાં આવેલ છે શેની વાત છે આપા ગીગાના સમાધિ સ્થળની વાત છે આપા ગીગા સાથે કઈ વસ્તુ સંકળાયેલ છે ભાઈ જૂનાગઢમાં આવેલું સત્તાધાર છે મિત્રો સત્તાધાર બરાબર તો જૂનાગઢમાં આવેલું સત્તાધાર સાથે કંઈક વસ્તુ સંકળાયેલી છે કઈ વસ્તુ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે ભાઈ ગુજરાત રાજ્યમાં કમલેશ્વર ડેમ કઈ નદી ઉપર આવેલ છે તો હિરાન નદી ઉપર કઈ નદી હિરાન નદી ઉપર કમલેશ્વર ડેમ આવેલો છે ગુજરાતમાં અડીકડીની વાવ ક્યાં આવેલી છે ભાઈ અડીકડીની વાવ જૂનાગઢમાં આવેલી છે ક્યાં આવેલી છે અડીકડીની વાવ જૂનાગઢમાં આવેલી છે ગુજરાત જુનાગઢ ખાતે ક્યુ રિસર્ચ સેન્ટર આવેલ છે ભાઈ તો ત્યાં નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ગ્રાઉન્ડ નટ બરાબર નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ગ્રાઉન્ડ નટ આવેલ છે ભાઈ કાર્તક માસની પૂનમ દરમિયાન સૌરાષ્ટ્રના કયા સ્થાપ સ્થાનકમાં મેળો ભરાય છે તો મિત્રો કાર્તક માસની પૂનમ દરમિયાનની વાત છે તો ભાઈ સોમનાથ મહાદેવ બરાબર ખાતે શું ભરાય છે ભાઈ તો મેળો ભરાય છે ગરમ ઠંડા પાણીના કુંડ ગરમ ઠંડા પાણીના કુંડ કયા તાલુકામાં આવેલા છે તો ઉનામાં આવેલા છે ક્યાં ભાઈ ઉના ગીર સોમનાથ જિલ્લો તાલાળા તાલાળા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે તો ભાઈ તાલાળા ગીર સોમનાથમાં આવેલ છે ક્યાં આવેલ છે ગીર સોમનાથ ગરમ ઠંડા પાણીના કુંડ કયા જિલ્લામાં આવેલ છે તો મિત્રો ગરમ ઠંડા પાણીના જે કુંડ છે એ ગીર સોમનાથમાં આવેલ છે ગુજરાતના કયા સ્થળેથી કોઈ અવરોધ વિના દક્ષિણ ધ્રુવનું સ્થળ જોઈ શકાય છે ભાઈ તો સોમનાથ મંદિરથી ભાઈ દક્ષિણ ધ્રુવનું સ્થળ એ જોઈ શકાતું હોય છે કોડીનાર તાલુકો કોડીનાર તાલુકાની વાત છે મિત્રો કોડીનાર તાલુકો બરાબર એ કયા જિલ્લામાં આવેલ છે ભાઈ તો કોડીનાર મિત્રો ગીર સોમનાથ જિલ્લામાં આવેલ છે યાદ રાખજો ગીરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કર્યું તો ઓગણીસો પાંસઠથી ભાઈ ઓગણીસો પાંસઠથી ગીરના જંગલને શું તરીકે જાહેર કર્યું ભાઈ અભયારણ્ય તરીકે જાહેર કર્યું છે એક માન્યતા મુજબ ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ પીપળાના ઝાડ નીચે આરામ કરતા હતા અને ત્યારે તેમને પગમાં તીર વાગતા તેમણે દેહ ત્યાગ કર્યો આ વૃક્ષ જે સ્થળે આવેલ છે તે સ્થળનું નામ ભાલકા તીર્થ અને જે ગુજરાત રાજ્યના ક્યાં ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે બરાબર ગુજરાતનું વેરાવળ બંદર કયા ઉદ્યોગ માટે વિકાસ પામી રહ્યું છે મિત્રો વેરાવળ ખાતે છે ને વેરાવળ વેરાવળ ખાતે મત્સ્ય ઉદ્યોગ વિકસી રહ્યો છે ભાઈ શેની માટે મત્સ્ય ઉદ્યોગ માટે ખૂબ જ જાણીતું છે ભાઈ ગુજરાતનું વેરાવળ બંદર કયા ઉદ્યોગ માટે વિકાસ પામ્યું છે ભાઈ ફરીવાર રિપીટ થયો પ્રશ્ન મત્સ્ય ઉદ્યોગ સાચો જવાબ આવે ગીર સોમનાથ જિલ્લાને કયા બે જિલ્લાની હદ મળે છે તો મિત્રો ગીર સોમનાથને જૂનાગઢ અને અમરેલી આ બંને જિલ્લાની હદ સ્પર્શ કરે છે ભાઈ સૌરાષ્ટ્રના તુલસીસામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણ સ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગ વા અને મણકાના રોગોમાં ઉપયોગ હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે પુરાણના પ્રભાસ ખંડમાં આ કુંડને કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો એને મિત્રો તત્પોદક કુંડના નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભાઈ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ એવું સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે કરવામાં આવ્યો હતો તો ઓગણીસો ને એકાવનમાં ભાઈ ઓગણીસો ને એકાવનમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં ભાઈ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો ભારત દેશના આઝાદી મળ્યા બાદ ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કોના વરદ હસ્તકે કરવામાં આવી તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદજી દ્વારા કરવામાં આવી હતી ભાઈ યાદ રાખજો ત્યારબાદ વડિયા તાલુકો વડિયા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે મિત્રો વડિયા છે ને એ અમરેલી જિલ્લામાં આવેલો છે ક્યાં આવેલો છે ભાઈ અમરેલી જિલ્લામાં આવેલો છે ધારી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે તો એ પણ અમરેલી જ જિલ્લામાં આવેલો છે ભાઈ બાબરા બાબરા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે તો એ પણ મિત્રો ક્યાં આવેલો છે અમરેલી મુકામે આવેલો છે ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી ખાતે ક્યુ રિસર્ચ સ્ટેશન આવેલું છે તો ગ્રાન્સ લેન્ડ ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન આવેલું છે ભાઈ ગ્રાસલેન્ડ શું આવેલું છે ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન આવેલું છે બરાબર યાદ રાખજો શું આવેલું છે ભાઈ ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન આવેલું છે